बनासकांठा जिल्लानी धानेरा विधानसभा परना परिणामे आ वखते इतिहास रच्यो छे। छेल्ला 64 वर्ष पछी सौथी वधारे मतोनी सरसाई साथे मावजीभाई विजेता बन्या छे। साथे अपक्षमांथी उमेदवारी करी जीत मेळवनार मावजीभाई देसाईनुं नाम प्रथम उमेदवार तरीके साबित थई गया छे। आजे समग्र गुजरात राज्यमां प्रजाए पोतानी पसंदगीना धारासभ्यने जीत अपावी छे। જ્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા 9 પર પણ આ વખતે આક્રમક અને ઇતિહાસ બનાવે તેવું પરિણામ માવજીભાઈ દેસાઈ પોતાના સમર્થનમાં લઈ આવ્યા છે। સર્વે સમાજ વતી અપક્ષમાંથી ઉમેદવારી કરનાર માવજીભાઈ દેસાઈના પડખે ધાનેરા મતવિસ્તારના મતદારોએ ધાર્યા કરતાં વધારે મતો આપી માવજીભાઈ દેસાઈને ધાનેરા વિધાનસભા પર વધાવી દીધા છે। ધાનેરા વિધાનસભા પર 8 ઉમેદવારો મેદાને હતા, જેમાં કોંગ્રેસ ભાજપ સાથે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સુધી લડાઈ હતી। જો કે આજનું પરિણામ જોતા ધાનેરા મત વિસ્તારના મતદારોએ ઉત્સાહભેર મતદાન માવજીભાઈના સમર્થનમાં કર્યું છે। માવજીભાઈ દેસાઈને ધાનેરા મત વિસ્તારના મતદારોએ 95,600 મત આપી જ્વલંત વિજય બનાવ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભગવાનભાઈ પટેલને 59,943 મતો મળ્યા છે। સાથે ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર નથાભાઈ પટેલને 38,260 મતો મળ્યા છે। અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ છેલ્લા 64 વર્ષથી ચાલી આવતી વિધાનસભાની ચૂંટણી લીડથી રેકોર્ડ તોડી 35,657 મતો મેળવી વિજેતા બન્યા છે। વિજય સરઘસમાં માવજીભાઈ દેસાઈનું દરેક ગામે ભવ્ય સ્વાગત કરાયું હતું। સાથે સુભાષ ચકોએ ઊંટની સવારી પણ પોતાના વિજેતા ઉમેદવારને કરાવી હતી। ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના હજારો સમર્થકોની ભીડ આજે વિજય યાત્રામાં જોડાઈ હતી।